બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અરવલ્લી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપવા સર્વે કરવા કલેક્ટર તેમજ મુખ્યમંત્રીને લખ્યો પત્ર. ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં કમોસમી વરસાદના કારણે ખેતીને ભારે નુકસાન થયું છે. મારા જિલ્લાની વાત કરું તો અરવલ્લી જિલ્લામાં ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક કરા સાથે થયેલા માવઠાના કારણે ખેતીને મોટો ફટકો પડ્યો અને નુકસાન થયું છે, જેથી ખેડૂતોએ આખી સિઝનમાં કરેલી આકરી મહેનત પર પાણી ફરી વળ્યા છે. ખેડૂતો એ જગતનો તારણહાર કહેવાય છે, જગતનો તાત કહેવાય છે. ખેડૂત થકી આજે આપણે સૌ છીએ ત્યારે મારી રજૂઆતને ધ્યાનમાં લઈ અચાનક આવી પડેલા અણધારી આફતને પહોંચી વળવા સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવા વહીવટીતંત્રને આદેશ કરવા વિનંતી કરતો પત્ર મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે. આજરોજ મારા અરવલ્લી જિલ્લા કલેક્ટર અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે. જે પ્રમાણે આખા ગુજરાતની અંદર માવઠું પડ્યું છે અને માવઠાના કારણે અરવલ્લી જિલ્લામાં પણ નુકસાન ખૂબ થયું છે, ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતો દેવું કરીને જ્યારે મોટા પ્રમાણમાં એમને પાક પકવવાની જ્યારે આશા થઈ હોય અને એવા સમયની અંદર માવઠું પડે એટલે ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ થયો છે તે પ્રકારનો માહોલ બન્યો છે, ત્યારે મારા મુખ્યમંત્રીશ્રી અને મારા કલેક્ટરને વિનંતી કરું છું કે નુકસાનીની તમામ જે ખેડૂતોને નુકસાન થયું છે તેની રિપોર્ટ તૈયાર કરીને કલેક્ટરશ્રી સરકારમાં મોકલી આપે અને માનનીય સીએમ સાહેબને વિનંતી કરું છું કે ગુજરાતના તમામ ખેડૂતોને અરવલ્લી જિલ્લાના ખેડૂતોને જે પ્રમાણે મોટા પ્રમાણમાં કરા સાથે વરસાદ થયો છે અને નુકસાન થયું છે તો એને વળતરના ભાગરૂપે વળતર આપવામાં આવે, કાં તો સરકારશ્રી તમામ પાક જે નિષ્ફળ થયા પાક જેવો પાક હોય તેવો પાક એ પાકને ટેકાના ભાવે ખરીદી કરી લે જેથી કરીને ખેડૂતોને કોઈ પણ પ્રકારનું નુકસાન ના જાય. ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને એ ફાયદો થઈ શકે છે કે જે એમની આશા હતી એ આશા પરિપૂર્ણ થઈ શકે, તેમને જે દેવું કરીને જ્યારે પાક પક્યો છે તો એમાંથી તે બહાર આવી જાય. પાક સારો હોય કે ખરાબ, પરંતુ તમામ પાક એરંડા, ઘઉં, રાયડો, જીરું તમામ પ્રકારના પાકો ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવે. આભાર. જય જય કરવી ગુજરાત.